સુરતમાં ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી છે. સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ ગઈ હતી અને આ લિફ્ટમાં 10 લોકો અંદર ફસાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે દિવાલમાં બાકોરું પાડી 10 લોકોના જીવ બચાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને મોડી રાત્રે 3:30 કલાકે કોલ મળ્યો હતો કે વેસુ વિસ્તારમાં અલથાણ કેનાલ રોડ પર ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલ સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ છે. લિફ્ટમાં 10 લોકો પણ ફસાયા છે, જેથી ફાયર બ્રિગેડની વેસુની ટીમ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પ્રથમ અને બીજા માળ વચ્ચે લિફ્ટ ફસાયેલી હતી, તેમજ લિફ્ટમાં 10 લોકો પણ જોવા મળ્યા હતા. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે થતો હતો, ત્યારે લિફ્ટ બંધ થયાની જાણ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેકનિશિયનને પણ કરાઈ હતી. પરંતુ તેઓની મહેનત બાદ પણ લિફ્ટ ન ખુલતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી દિવાલમાં કોન્ક્રીટની દિવાલને તોડી પાડી લિફ્ટમાં ફસાયેલ તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. તમામને રેસ્ક્યુ કરતા અંદાજિત 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.